ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા સરસ ઘરે પુનરાવર્તન કરો છો ને? મૂલ્યાંકન શરૂ થવાનું છે, યાદ છે ને ભાઈ? ઓકે, તો આજે આપણે શેનું પુનરાવર્તન કરવાના છીએ? આજે આપણે વિષય ભાષા જ્ઞાનમાં નિબંધોનું પુનરાવર્તન કરવાના છીએ. મેં તમને નિબંધ કરાવ્યા હતા ને, મારો પરિચય, ગાય, મોર, મારી શાળા, બગીચો, બરાબર ને? તો તમારે આ બધા નિબંધો મોઢે કરવાના છે. એમાંથી મેં અહીંયા 3 નિબંધોનું પુનરાવર્તન લીધું છે. તો તમે લોકો બરાબર મારી સાથે ધ્યાનથી બોલજો અને મોઢે કરજો. મેં અહીંયા 3 જ નિબંધ લીધા છે, તમારે 5-5 મોઢે કરવાના છે, બરાબર? તો ચલો મારી સાથે અહીંયા ધ્યાનથી જોજો અને હું સમજાવું એ સમજજો. સૌથી પહેલાં કયો નિબંધ? મારો પરિચય. જો મને ખબર છે કે તમને બધાને ફક્ત સાદા અને કાનાવાળા શબ્દો અને વાક્યો જ વાંચતા આવડે છે, પણ અહીંયા મેં લખીને એટલે રાખ્યું છે કે તમારા મમ્મી પપ્પા વાંચે તો તમે કાંઈ ભૂલ તમે લોકો કાંઈ ભૂલ કરતા હો બોલવામાં, તો એ લોકો સુધારી શકે, બરાબર ને? સૌથી પહેલાં મારો પરિચય. મારો પરિચય એટલે તમારે તમારો પરિચય દેવાનો. તો સૌથી પહેલાં આપણે આપણો પરિચય આપવા માટે શું બોલવું જોઈએ? આપણું નામ. પણ નામ કેવી રીતે બોલવાનું એ મેં તમને શીખવાડ્યું છે, યાદ છે ને? શું બોલવાનું? પહેલાં તમારી અટક બોલવાની, પછી તમારે તમારું નામ બોલવાનું, અને પછી તમારે તમારા પપ્પાનું નામ બોલવાનું. જો મારું નામ પટેલ નમન વિમલભાઈ છે, છોકરો હોય તો એમ બોલે, છોકરી હોય તો મારું નામ પટેલ નૈના વિમલભાઈ છે. અહીંયા નમન અને નૈના, પટેલ અને વિમલભાઈ, એ બધું એક ઉદાહરણ છે. તમારે તમારી સરનેમ બોલવાની, તમારે તમારું નામ બોલવાનું, અને તમારે તમારા જ પપ્પાનું નામ બોલવાનું, બરાબર? બધા નિબંધ કેવી રીતે બોલવાના છે? સ્કૂલ યુનિફોર્મ પહેરીને અને અદફ વાળીને સીધા ટટ્ટાર ઊભા રહીને બોલવાના છે, ઓકે? હવે પછી હું છોકરો છું, છોકરો હોય એને હું છોકરો છું એમ બોલવાનું, છોકરી હોય એને હું છોકરી છું. મારી ઉંમર 4 વર્ષની છે. તમે કેટલા વર્ષના છો? તમે 4 વર્ષના છો ને? તો મારી ઉંમર 4 વર્ષની છે. હું LKGમાં ભણું છું. તમે બધા કયા ધોરણમાં ભણો છો? LKGમાં, બરાબર ને? હું LKGમાં ભણું છું અને હું ભાવનગરમાં રહું છું. તમે બધા કયા શહેરમાં રહો છો? તમે બધા ભાવનગર શહેરમાં રહો છો, બરાબર? તો મારું પરિચય નિબંધ તમને બોલવાનો કે તો અદફ વાળીને સીધા ટટ્ટાર ઊભા રહીને આખો નિબંધ બોલવાનો છે. કેવી રીતે બોલવાનો છે? મારું નામ પટેલ નૈના વિમલભાઈ છે, હું છોકરી છું, મારી ઉંમર 4 વર્ષની છે, હું LKGમાં ભણું છું, હું ભાવનગરમાં રહું છું, બરાબર? હવે આપણે બીજો નિબંધ જોઈએ, મોર. મેં તમને મોરનો નિબંધ કરાવ્યો હતો ને, યાદ છે ને? મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, યાદ છે ને? ઓકે, તો મોરનો નિબંધ બોલવાનો હોય તો એમાં પણ અદફ વાળીને સીધા ટટ્ટાર ઊભા રહીને બોલવાનું. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરના પીછા ખૂબ સુંદર હોય છે. મોર કળા કરીને નાચે છે. મોરને માથે કલગી હોય છે. મોર ટેહુંક ટેહુંક બોલે છે. મોર સૌથી સુંદર પક્ષી છે, બરાબર? આ તો સાવ સહેલું છે, યાદ આવી ગયું ને તમને બધાને? ઓકે, પ્રેક્ટિસ કરજો બરાબર મોરના નિબંધની, ઓકે? અને હવે આપણે ત્રીજો નિબંધ જોઈએ. બગીચામાં ફરવાની તો બહુ મજા આવી હતી ને? ઓકે, ચલો સૌથી પહેલાં અહીંયા ચિત્ર શેનું છે? બગીચાનું. તો આ બગીચાનું ચિત્ર છે. બગીચામાં રંગબેરંગી ફૂલો છે. જોવો તો ભાઈ કેવા સરસ રંગબેરંગી ફૂલો બતાય છે. બગીચામાં ફુવારા છે. જોવો અહીંયા ફુવારા બતાય છે ને, સરસ ફુવારા, બરાબર ને? ફુવારાની બાજુમાં ઊભા રહીએ તો આપણને એકદમ ઠંડી ઠંડી હવા આવે. બગીચામાં રમતના અનેક સાધનો છે, જેવા કે હિંચકા, લસરપટ્ટી, ચકડોળ, ઊંચક નીચક. અહીંયા જુઓ
બગીચામાં રમતના અનેક સાધનો છે અને છોકરાઓ ઘરેથી પણ બેડમિન્ટન રિંગ બધું લાવીને જાતે રમે છે. અહીંયા દોરડા પણ કૂદે છે, બરાબર. બગીચામાં લોકો ઉજાણી કરવા પણ આવે છે. મેં તમને કીધું તું રજાનો દિવસ હોય તો ઘરેથી મમ્મી સરસ સરસ જમવાનું નાસ્તો બધું લઈ લે, બાળકો ત્યાં રમે અને મમ્મી પપ્પા બેસે અને પછી જમવાનો નાસ્તાનો ટાઈમ થાય ત્યારે ફરી તમે જમી નાસ્તો કરી અને પાછા રમવા જાઓ, બરાબર ને. તો બગીચામાં લોકો ઉજાણી કરવા પણ આવે છે. બાળકોને બગીચામાં રમવાની ખૂબ મજા પડે છે, સાચું છે કે ખોટું? મજા પડે છે ને. ઓકે, વેરી ગુડ. ચલો ફરી એકવાર તમને આખો બગીચાનો નિબંધ બોલાવી દઉં છું. આ બગીચાનું ચિત્ર છે. બગીચામાં રંગબેરંગી ફૂલો છે, બગીચામાં ફુવારા છે, બગીચામાં રમતના અનેક સાધનો છે જેવા કે હિંચકા, લસરપટ્ટી, ચકડોળ, ઊંચક નીચક. બગીચામાં લોકો ઉજાણી કરવા પણ આવે છે. બાળકોને બગીચામાં રમવાની ખૂબ મજા પડે છે. તો અહીંયા મેં તમને ભાષા જ્ઞાનમાં પુનરાવર્તન ભાગ એક નિબંધોનું કરાવ્યું. તમારે આ સિવાયના બીજા બે નિબંધ છે એ પણ મોઢે કરવાના છે. પણ હા, અદફ ફાળીને સીધા ટટ્ટાર ઊભા રહીને નિબંધ બોલજો. બાય બાય બાળકો.